वहाला मित्रों, लिनक्स ऑपरेटिंग सिस्टम ना मौखिक ट्यूटोरियल मा तमारु स्वागत छे। आ ट्यूटोरियल मा आपने मूलभूत आदेशों नो विद्याभ्यास करीशू। हूँ उबुंटू 10.4 नो उपयोग करी रही छू। हूँ मानु छू के तमने लिनक्स ऑपरेटिंग सिस्टम साथे काम करता आवडतू हशे। जो तमने अभिरुचि होय तो ते आ वेबसाइट पर ना अन्य मौखिक ट्यूटोरियल उपर उपलब्ध छे। આ ટ્યુટોરિયલમાં આપણે જોઈશું કે આદેશો એટલે શું અને આદેશ અર્થઘટન કરનાર એટલે શું। પછી આપણે શીખીશું કે મેન આદેશના ઉપયોગથી લિનક્સમાં મદદ કેવી રીતે પ્રાપ્ત કરવી। તો પહેલો પ્રશ્ન છે, આદેશો એટલે શું। સાદી ભાષામાં આપણે કહી શકીએ કે લિનક્સ આદેશો શબ્દો છે જેને લખતા તે કેટલીક ક્રિયાઓને કાર્યગત કરે છે। લિનક્સ આદેશો લંબાઈમાં ભાગ્યે 4 અક્ષરોથી વધુ હોય, જેમ કે ls, who, ps વગેરે। આ આદેશો સાદા અક્ષરોમાં હોય છે અને તેઓ અક્ષરોને સંવેદનશીલ છે। ચાલો એક ઉદાહરણ લઈએ। એપ્લિકેશન મેનુ ઉપર જાઓ, એક્સેસરીઝ પસંદ કરી અને પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી ટર્મિનલ ઉપર દબાવો અથવા ટર્મિનલ બારી ખોલવા તમારા કીબોર્ડથી કંટ્રોલ અલ્ટર ટી દબાવો। હવે આપણને એક પ્રોમ્પ્ટ અને તેની બાજુમાં ચમકારા મારતું એક કર્સર દેખાય છે। અહીં આપણે આદેશો લખીશું। શબ્દોમાં હુ લખો અને એન્ટર દબાવો। આપણને લોગિન થયેલા ઉપયોગકર્તાઓના નામ દેખાય છે। આપણે હુ આદેશને અમલમાં મૂક્યો જે કમ્પ્યુટર સિસ્ટમમાં કોણ લોગિન છે તે પ્રદર્શિત કરે છે। પણ કઈ અસ્તિત્વ ધરાવનાર વસ્તુ આ આદેશો જે માત્ર થોડા અક્ષરોના છે તેને ક્રિયામાં પરિવર્તિત કરે છે। આ મહત્વપૂર્ણ કાર્ય આદેશ અર્થઘટન કરનારનું છે, જેને શેલ પણ કહેવાય છે। આપણે શેલને એક કમ્પ્યુટર પ્રોગ્રામ રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ જે આપણા અને લિનક્સ વચ્ચે એક મધ્યસ્થ રીતે વર્તે છે। તે આદેશો દાખલ કરી ઓપરેટિંગ સિસ્ટમમાં અમલમાં મૂકવાની અનુમતિ આપે છે। લિનક્સ ઉપર વિવિધ શેલ્સ સંસ્થાપિત કરવું શક્ય છે, જ્યાં ઉપયોગકર્તા પોતાની મરજીથી તેને પસંદ કરી શકે છે। લિનક્સ ઉપર માન્ય શેલ, જે હંમેશા /bin/sh રૂપમાં સંસ્થાપિત રહે છે, તેને બેશ કહેવાય છે, જે gnu ઓજા સમૂહમાંથી છે। આ ટ્યુટોરિયલમાં સમાવેલ આદેશો સામાન્ય છે, જે મામૂલી બદલાવ સાથે મોટાભાગના બધા લિનક્સ શેલ્સ ઉપર કાર્ય કરે છે। તે છતાં આ ટ્યુટોરિયલમાં આપણે પ્રદર્શન માટે બેશનો શેલ સ્વરૂપે ઉપયોગ કરીશું, કારણ કે બેશ સૌથી લોકપ્રિય શેલ છે અને લગભગ બધા યુનિક્સ માટે સુવાહ્ય છે। અન્ય શેલમાં બોન શેલ, જે અસલનું યુનિક્સ શેલ છે, તથા સી શેલ અને કોન શેલ પણ છે। આપણે કયો શેલ વાપરી રહ્યા છીએ તે જોવા ટર્મિનલ ઉપર જાઓ અને આદેશ ઇકો ખાલી જગ્યા $ કેપિટલ અક્ષરમાં શેલ લખી એન્ટર દબાવો। પરિણામ /bin/bash મળે છે, જે બેશ શેલ બતાવે છે। ઘણા માર્ગો છે જેનાથી આપણે જુદા જુદા શેલ સક્રિય કરી શકીએ, તેઓનો અદ્યતન ટ્યુટોરિયલમાં સમાવેશ થશે। આદેશો વાસ્તવમાં પ્રોગ્રામ્સ ધરાવતી ફાઇલ્સ છે, જે મોટાભાગે સીમાં લખેલ છે। આ ફાઇલ્સ ડિરેક્ટરીઓની અંદર છે। આદેશ ક્યાં સંગ્રહિત છે તે જાણવા ટાઇપ આદેશ અપાય છે। કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર ટાઇપ ખાલી જગ્યા ps લખો અને એન્ટર દબાવો। આ બતાવે છે કે ps વાસ્તવમાં ફાઇલ છે અને /bin ડિરેક્ટરીમાં સંગ્રહિત છે। જ્યારે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ ત્યારે શેલ ડિરેક્ટરીઓની યાદીમાંથી આદેશના નામને મળતી આવતી ફાઇલ શોધે છે। જો તે મળે તો ફાઇલને મળતો આવતો પ્રોગ્રામ અમલમાં મુકાય છે, નહીં તો આદેશ અસ્તિત્વમાં નથી એમ મળે છે। શોધેલી ડિરેક્ટરીઓની સૂચિ પાથ ચલ દ્વારા સ્પષ્ટ રૂપે ઉલ્લેખેલ છે, જે આપણે પછી જોઈશું। જો આપણને આ સૂચિ જોવી હોય તો આદેશ આપો ઇકો ખાલી જગ્યા $ કેપિટલ અક્ષરમાં પાથ અને એન્ટર દબાવો। આદેશ વિશે આપણને એક મહત્વપૂર્ણ વસ્તુ ખબર હોવી જોઈએ,
લિનક્સ આદેશો બે પ્રકારના છે બાહ્ય આદેશો અને આંતરિક આદેશો બાહ્ય આદેશો એ છે જે અલગથી ફાઇલ અથવા પ્રોગ્રામ રૂપે અસ્તિત્વ ધરાવે છે મોટાભાગના લિનક્સ આદેશો આ પ્રકારના છે પણ કેટલાક એવા છે જેનું અમલીકરણ શેલમાં જ લખેલ છે તેઓ અલગ ફાઇલથી અસ્તિત્વમાં નથી આ આંતરિક આદેશો કહેવાય આદેશ ઇકો જે આપણે પછી જોઈશું તે હકીકતમાં આંતરિક આદેશ છે ટર્મિનલ ઉપર જાઓ અને આ આદેશ લખો ટાઈપ ખાલી જગ્યા ઇકો અને એન્ટર દબાવો પરિણામ ઇકોને શેલ પત્રિકા રૂપમાં દેખાડે છે ફાઇલ નામ આપવાને બદલે તે બતાવે છે કે ઇકો આદેશનું અમલીકરણ શેલમાં અંદર છે જેથી તેને આંતરિક આદેશ કહેવાય છે બીજી અગત્યની વસ્તુ જે સમજવી જરૂરી છે તે છે આદેશોનું બંધારણ આદેશો એક કે એકથી વધારે શબ્દોના હોઈ શકે છે જે ખાલી જગ્યા દ્વારા અલગ કરેલ હોય છે જો એકથી વધુ શબ્દ હોય તો પહેલો શબ્દ આદેશનું ખરું નામ જ્યારે બાકીના શબ્દો વિકલ્પો પદાવલી અથવા ફાઇલ નામ હોઈ શકે છે આદેશ આપેલ વિકલ્પોને આધારિત જુદા જુદા કાર્યો હાથ ધરે છે તેઓની આગળ એક અથવા બે બાદબાકીનું ઋણ ચિહ્ન જેને અનુક્રમે ટૂંકું અને લાંબુ વિકલ્પ કહેવાય તે મુકાય છે ટર્મિનલ બારી પર જઈ આદેશો લખી પરિણામ જુઓ ટર્મિનલ બારી સાફ કરવા ક્લિયર આદેશ આપો પછી એલએસ લખો અને એન્ટર દબાવો ફરી ક્લિયર લખી એન્ટર દબાવો એલએસ ખાલી જગ્યા ડેશ એ લખી એન્ટર દબાવો ફરી આદેશ ક્લિયર આપો હવે એલએસ ખાલી જગ્યા ડેશ ડેશ ઓલ લખો અને એન્ટર દબાવો ફરી ક્લિયર લખી એન્ટર દબાવો હવે એલએસ ખાલી જગ્યા ડેશ ડી લખી એન્ટર દબાવો તો હવે આપણે સમજી શકીએ છીએ કે અપાતા અલગ અલગ વિકલ્પોથી આદેશોનું વર્તન પણ બદલાય છે લિનક્સમાં આપણી પાસે વિશાળ સંખ્યામાં આદેશો છે જે દરેકમાં ઘણા અલગ વિકલ્પો છે આદેશોને એકબીજા સાથે સાંકળી શકાય છે જે આપણે પછી જોઈશું એકસાથે કેટલું મગજમાં રાખીશું ખરેખર કંઈ યાદ રાખવાની જરૂર નથી જેનું કારણ લિનક્સમાં રહેલ ઉત્તમ તત્કાલ મદદ સુવિધા છે મેન આદેશ સિસ્ટમ પરના ઉપલબ્ધ બધા આદેશોની માહિતી પૂરી પાડે છે ઉદાહરણ તરીકે એલએસ આદેશ માટે જાણવા તમારે ટર્મિનલ બારી ઉપર જવું પડશે એલએસ શબ્દવાળો મેન આદેશ આપો જે મેન ખાલી જગ્યા એલએસ છે અને એન્ટર દબાવો બહાર નીકળવા ક્યુ બટન દબાવો મેન સિસ્ટમની સૂચના પોથી છે તેની સાથે આપેલ દરેક શબ્દ વાસ્તવમાં પ્રોગ્રામનું નામ ઉપયોગિતા અથવા ક્રિયા છે આ શબ્દોને સંબંધિત સૂચના પોથી શોધાય છે અને પ્રદર્શિત થાય છે જો કોઈ વિભાગ પૂછવામાં આવે તો તે મેનને સૂચના પોથીમાં સીધું તે જ વિભાગને જોવા કહે છે સામાન્ય રીતે આ શબ્દ બધા વિભાગોમાં એક પૂર્વ વ્યાખ્યાયિત ક્રમ અનુસરી શોધાય છે અને મળતું પ્રથમ પૃષ્ઠ જે ભલે ઘણા વિભાગોમાં અસ્તિત્વ ધરાવે છે તે પ્રદર્શિત થાય છે આદેશ મેનની પોતાની જ જાણકારી માટે આદેશ મેન અપાય છે ટર્મિનલ પર જઈ મેન ખાલી જગ્યા મેન લખો અને એન્ટર દબાવો બહાર નીકળવા ક્યુ દબાવો મેન આદેશ પાસે ઘણા વિકલ્પો છે સૌથી ઉપયોગી વિકલ્પો જોઈએ કેટલીક વાર આપણને શું કરવું છે તે જાણતા હોઈએ છીએ પણ તેના માટે વપરાતો આદેશ કયો તે નથી ખબર હોતી તો આપણે શું કરી શકીએ મેન આદેશ ડેશ કે વિકલ્પ આપે છે જે મુખ્ય શબ્દ લઈ તેના અનુસંધાનમાં આદેશોની સૂચિ અને તેના સંક્ષિપ્ત હેતુઓ આપે છે ઉદાહરણ તરીકે એક ડિરેક્ટરી બનાવીએ પણ તેના માટેનો ચોક્કસ આદેશ ખબર નથી
तो आपने कमांड प्रॉम्प्ट ऊपर जाई मैन खाली जगह डैश के खाली जगह डायरेक्टरीज लखी अने एंटर दबाविए। હવે આપણે આ પ્રત્યેક આદેશોમાંથી આપણને જોઈતો આદેશ શોધી શકીએ। આ જ વસ્તુ આદેશ અપ્રપ્રોસથી પણ મેળવી શકાય છે। કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર અપ્રપ્રોસ ખાલી જગ્યા ડાયરેક્ટરીઝ લખો અને પરિણામ જોવા એન્ટર દબાવો। કેટલીકવાર આપણને આદેશ વિશે બહુ વધારે જાણકારી જોઈતી નથી હોતી, જરૂરી હોય છે આદેશ શું છે તે જાણવું। આ પરિસ્થિતિમાં આપણે આદેશ ફોર્ટીસ અથવા મેન ડેશ એફનો ઉપયોગ કરી શકીએ। આ બંને આદેશો દરેક આદેશો વિશે એક લીટીનું વર્ણન આપે છે। ટર્મિનલ ઉપર જઈ ક્લિયર આદેશ આપો। હવે ફોર્ટીસ ખાલી જગ્યા એલએસ લખી એન્ટર દબાવો। કેટલાક આદેશો ઘણા વિકલ્પો ધરાવે છે। જો આપણને આદેશના જુદા જુદા વિકલ્પોની સૂચિ મેળવવી હોય તો આપણે ડેશ હેલ્પ વિકલ્પનો ઉપયોગ કરી શકીએ છીએ। કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર જઈ એલએસ ખાલી જગ્યા ડબલ ડેશ હેલ્પ લખી એન્ટર દબાવો। હું કર્સરને ઉપર લઈ જાઉં છું જેથી તમે આ સૂચના પોથીમાંના વિકલ્પો જોઈ શકો। લિનક્સના મૌખિક ટ્યુટોરીયલનો આ ભાગ સમાપ્ત થાય છે। મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટીના માધ્યમથી સમર્થિત કરેલ છે। મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે। આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું। ટ્યુટોરીયલમાં ભાગ લેવા આભાર।